वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये रिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी जय શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ જય જય સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી ચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ એકસો ને છઠ્ઠું ભગવાન શ્રી શ્રીનગરમાં ફૂલ નો ઉત્સવ કર્યો અને કાકરિયા સરોવરમાં સ્નાન કર્યું તેનું વર્ણન છે બડોસર અતિહરિભે આનંદિભર પૂર ભરે વૃંદ હિ વૃંદ કમલ રહે મહી ફૂલ કે જનુ ધરે ભૂષણ નવીન विविध पंची मही श्री हरि अतिशोभान जल करी भरपूर भरे पंची मही वृंद वृंद विशार का सरोवर ने देखी ने श्रीहरि अति प्रसन्न थया સરોવર પાણીથી ભરપૂર હતું પંખીઓના અપાર ટોળા હતા પાણીમાં ખીલેલા કમળ માનો સરોવરે નવા આભૂષણ પહેર્યા ન હોય એવા શોભતા હતા વિવિધ પ્રકારના પંખીઓ કલરવ કરતા હતા તેથી સરોવરે અદ્ભુત શોભા ધારણ કરી હતી સરોવરને કિનારે વિવિધ પ્રકારના અપાર વૃક્ષો શોભી રહ્યા હતા તેમાં ફૂલોનો અને ફળોનો કોઈ પાર ન હતો વૃક્ષો ઉપર અનંત પંખીઓ બેઠા હતા મોર પોપટ અને કોયલ શબ્દ કરતા હતા તેનાથી અને બીજા પણ વિવિધ પ્રકારના શબ્દોથી વહન આખું ગુંજી રહ્યું હતું શ્રીહરિને પધાર્યા જાણીને પક્ષીઓ અમૃત જેવી મધુર વાણી બોલવા લાગ્યા શ્રીહરિ કાંકરિયાની ચારે બાજુ ફર્યા તે વેળાએ શહેરના બધા લોકો ઉત્સાહથી ત્યાં આવી પહોંચ્યા શહેર સિવાયના બીજા હરિભક્તો પણ ઘણા આવ્યા હતા બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા સરોવરના પૂર્વ ભાગે ગરનાળા પાસે ભક્ત ચિત્ત ચોર શ્રીહરિ આવ્યા હાથી ઉપરથી નીચે ઉતર્યા સુખદાયક પ્રભુ રંગથી રસબસ ભર્યા હતા રંગવાળા જેટલા વસ્ત્ર હતા તે બધા પાણીમાં ઉતાર્યા શ્રીહરિ પાણીમાં નાહ્યા ત્યારે એક જ વસ્ત્ર પહેરી રાખ્યું હતું જેટલા સંતો ને હરિભક્તો હતા તે બધા શ્રીહરિ સાથે નહ્યા ભગવાન રેલમ છેલ કરતા ધરતી રંગ રંગ થાય આકાશ રંગ બેરંગી થાય હમણાં આપણે નાવલી ઉત્સવમાં જોયું હતું ને દાદા આકાશ આખું રંગ બે રંગી કેવું સરસ કર્યું કેવું દિવ્ય આયોજન ભગવાન શ્રીહરીને અદ્ભુત અને અલૌકિક એક એક લીલાઓ હતી અનેક જીવોના ચિત્તને ખેંચનારી હતી મહારાજા આ લીલાનું જે કરીનું વર્ણન આપણે આગળ સાંભળ્યું છે એટલે વિશેષ નથી કરતા શ્રીહરી હાથી ઉપરથી નીચે ઉતર્યા છે રંગવાળા વસ્ત્રો અને અલંકારને આભૂષણ છે પ્રભુના આખા પ્રભુ રંગથી ભર્યા છે શ્રીહરી પાણીમાં નાહ્યા ત્યારે એક જ વસ્ત્ર પહેરી રાખ્યું હતું જેટલા સંતો ને હરિભક્તો હતા તે બધા શ્રીહરિની સાથે નાહ્યા જ્યારે કાંકરિયા સરોવરમાં નાહ્યા ત્યારે જળ ક્રીડા ઘણી કરી ભાદરવા માસમાં જેવી વરસાદની હેલી મંડાણી હોય તેમ એકબીજા ઉપર ઘણું પાણી ઉડાડ્યું ચાર ઘડી સુધી પાણી ઉડાડ્યું ચાર ઘડી એટલે લગભગ દોઢ કલાક ત્યાં સુધી પાણી ઉછાળ્યું તે જળ ક્રીડા બંધ રખાવી શ્રીહરી પાણીમાંથી બહાર નીકળ્યા પછી શરીર ઉપર બધા જ જરિયાની વસ્ત્ર ધાર્યા સોનાના અને મોતીના આભૂષણો પહેરીને શ્રીહરિએ તે વેળાએ અદ્ભુત રૂપ ધારણ કર્યું સરોવરની વચ્ચે બંગલો છે તેમાં જવા માટે વચ્ચે પુલ બનાવ્યો છે શ્રીહરિ ત્યાં ગયા સુંદર બેઠક દેખીને તેના ઉપર બેઠા સહુ હરિભક્તોના કપડા રંગવાળા હતા તેઓ પણ પાણીમાં નાતા ધોતા હતા આખું સરોવર રંગમય થયું તેની ઉપમા કહી શકાતી નથી તેમાં જે તરંગો ઉઠતા હતા તે બધા લાલમણી જેવા સોહામણા લાગતા હતા ભગવાન શ્રી હરિ આ પૃથ્વી ઉપર હતા ત્યારે કહેવાય છે ને પૃથ્વી જળ અને આકાશ ત્રણે ત્રણ માં આનંદ અને ઉછરંગ છવાયેલો હતો ભગવાન અને ભગવાનના મોટા પુરુષો જ્યારે જ્યારે આવે છે ત્યારે પૃથ્વીને પવિત્ર કરે છે જળને નિર્મળ કરે છે આકાશને પણ ગુંજતું અને દિવ્ય બનાવે છે આપણને દેખાય કાકરિયા ના પાણીની શોભાને દેખીને શ્રીહરી બોલ્યા આજે પણ જોકે અમદાવાદમાં થોડા વર્ષો પહેલા જે હતું એ પણ કાંકરિયા સરોવર સાબરમતી નદી રિવરફ્રન્ટ અત્યારે અમદાવાદમાં એટલું સરસ વાતાવરણ ત્યાં કર્યું છે અમદાવાદના જે રહેનારા ભક્તો છે બધા જાણે છે ઘણીવાર મહારાજ કાંકરિયા સરોવરમાં સ્નાન કર્યા છે સ્નાન કર્યું છે એટલે શ્રીહરી બોલ્યા કાંકરિયાના પાણીની શોભાને દેખીને શ્રીહરી બોલ્યા આ સરોવરમાં જે સ્નાન કરશે તેના મહાપાપ હશે તો પણ તેનો નાશ થશે આજ અહીંયા આવીને અનંત ધામના મુક્તો નાહ્યા છે તેથી આ સરોવર મોટું તીર્થ બન્યું છે આના જેવું બીજું કોઈ તીર્થ નથી લો જે 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 વસ્તુને પદાર્થને વ્યક્તિને ભગવાનનો સંબંધ થયો છે ને એ બધા તીર્થરૂપ છે તીર્થોના મહિમાની કેટલી વાતો કરું કેટલી વાતો કરું પણ એટલી વાત ચોક્કસ છે મહિમા સાથે મહારાજના સંબંધ વાળી એકાદ વસ્તુને પણ આપણે મહિમા સાથે સ્પર્શ કરીએ છીએ ને ત્યારે વસ્તુનો નહીં આપણે સાક્ષાત શ્રીજી મહારાજનો સ્પર્શ કરીએ છીએ એક નાની વાત કરી દઉં સદગુરુ ગોપાળંદ સ્વામી ગઢપુરમાં હતા સ્વામીની છેલ્લી અવસ્થા હતી સ્વામી વૃદ્ધ થયા હતા ચાલી પણ નહોતા શકતા પણ સ્વામીને નિયમ હતું રોજ ઘેલા નદીમાં સ્નાન કરવાનું પાણી ઠંડુ હોય ચાલીને વેલા આવવું પડે તો પણ સ્વામી સ્નાન કરવા આવતા સ્વામીના શિષ્યમાં મહાપુરુષદાસ વૃદ્ધ છો હવે શા માટે પધારો છો સ્વામી આપને સ્નાન કરવું હોય તો મેં સવારે ઘેલા નદીનું પાણી અહીં સુધી લાવીએ સ્વામીએ ના પાડી ના મારે ત્યાં જ જવું છે સ્વામીને ઘણી વાર વિનંતી કરી ત્યારે ગોપાળંદ સ્વામીએ કહ્યું સાધુ તમને ખબર છે આ ઘેલાનો એટલો મોટો મહિમા છે વહેલી સવારે અક્ષરધામના મુક્તો પણ આ ઘેલા નદીનો મહિમા સમજી સ્નાન કરવા આવે છે એટલે અમે ખાલી સ્નાન કરવા નથી આવતા પણ એ મુક્તો અમને દર્શન થાય દિવ્ય અનુભૂતિ થાય એટલા માટે અમે આવીએ છીએ સ્નાન પણ થાય એક પંથ દો કાજ સ્નાન પણ થાય અને સાથે સાથે મુક્તોના દર્શન પણ થાય તીર્થો ની ભૂમિ જે છે ને એનો અતિ મહિમા છે પણ દુષ્ટ લોકોએ તીર્થોને ખલાસ કરી નાખ્યા આજે કથા ચાલી રહી છે એટલે બે શબ્દો કહેવાનું મન થાય જ્યાં ભગવાન પ્રગટ થયા ભગવાનની પ્રાગટ્ય ભૂમિ એટલે છપૈયા ભગવાન રામની પ્રાગટ્ય ભૂમિ એટલે અયોધ્યા ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની પ્રાગટ્ય ભૂમિ એટલે મથુરા જ્યાં ભગવાનના આવા મહાન જન્મ તીર્થો છે જન્મભૂમિ છે રમણભૂમિ છે એ ભૂમિ એટલે ઉત્તર પ્રદેશ જ્યાં ગંગા વહે છે જ્યાં હરિદ્વાર છે જ્યાં ઋષિકેશ છે જ્યાં નૈમિક સાણી ક્ષેત્ર જેવું પવિત્ર તીર્થ છે આ બધી ભૂમિ એટલે ઉત્તર પ્રદેશની ઉત્તર ભારતની ભૂમિ અત્યારની પણ હમણાં હમણાં આપણે તો બહુ જાણતા નહોતા ઊંડા ઉતરેલા નહીં થોડું ઘણું જાણતા મેં વર્ષો પહેલા પરીક્ષા આપવા જયારે જતા કાશીમાં મેં બહુ રહ્યા છીએ વૃંદાવનમાં બહુ રહ્યા છીએ મથુરામાં બહુ રહ્યા છીએ કેટલા બધા મર્ડરો થતા મેં સાંભળેલા થોડા ઘણા પણ હમણાં હમણાં આંકડાઓ જયારે જાણ્યા સૌથી વધારે મર્ડર ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે બળાત્કાર ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ભારતના ગુનાઓ ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે અપહરણ ઉત્તર ભારતમાં સૌથી વધારે મંદિરો તૂટ્યા ઉત્તર ભારતમાં તમે આંકડાઓ સાંભળો આપણે ચોંકી જઈએ મુજફ્ફરનગર જેવી ઘટનાઓ તો કેટલી ઘટી ગઈ લોકોને ખબર પણ નથી પડી ભગવાનની ભૂમિ તીર્થોની ભૂમિ પણ દુષ્ટોના હાથમાં જાય છે ને ત્યારે ભૂમિ પણ કલુ બને છે એટલા માટે શાસ્ત્રમાં લખ્યું સદગુરુ ગોપાલંદ સ્વામીના વચન શાસ્ત્ર શાસ્ત્ર મંદિર અને તીર્થ ત્રણે મળીને એક મહાપુરુષ ન આપી શકે પણ એક મહાપુરુષ પ્રગટ થાય ને તો અનેક તીર્થો કરી શકે અનેક શાસ્ત્રો કરી શકે અનેક મંદિરો કરી શકે એક સત્પુરુષનો મહિમા એટલા માટે વિશેષ છે વચનામૃતમાં મહારાજે ગોપાળંદ સ્વામીને કહ્યું તમ જેવા પુરુષનો યોગ હોય ત્યાં દેશ પણ રૂડો થાય કાળ પણ રૂડો થાય ક્રિયા પણ રૂડી થાય ઉત્તર પ્રદેશની કેટલી પવિત્ર મહિમાવંત એ દિવ્ય ધરતી અને કેટલું પાપ કેટલું પાપ અમે તો બહુ રહ્યા છે કાશીમાં મેં એક્ઝામ આપવા જતા કાશીની કેવી બુરી દશા કાશીની ગંગાની મેં કથામાં બે ચાર વાર વાતે કરી છે તમને પણ આપણા સંતો અત્યારે કાશીમાં બનારસમાં રહે છે ભણે છે એ સંતોએ આગળનો સમય પણ જોયો છે અને અત્યારનો પણ જોયો છે સંતો પંડિતો વાત કરે ત્યારે આપણને ધન્યવાદ આપવાનું મન થાય કે ભગવાને એક એવો ઓલિયા પુરુષ નરેન્દ્રભાઈ મોદી જેવો મોકલ્યો છે જેને તીર્થોનો જેને ધર્મનો જેને સંસ્કૃતિનો જેને વૈદિક પરંપરાનો ઉદ્ધાર કર્યો આપણને દેખાય દાદા કેમ આપણે ગૌરવ ના લઈએ જે માણસે પોતાનું પોતાના પરિવારનું પોતાના ભાઈઓનું પોતાની ભત્રીજીઓનું પોતાના ભત્રીજાનું કોઈનું વિચાર્યું નથી માનું નથી વિચાર્યું પોતાની જાતનું પણ નથી વિચાર્યું અને દેશ માટે ધર્મ માટે સંસ્કૃતિ માટે આવી રીતે ઘસાઈ રહ્યો છે આ ભગવાન શ્રીહરી જો શું કહે છે એક વાર પણ આ તીર્થમાં મહિમા સાથે સ્નાન કરશે ને એના તમામ પાપ બળી જશે તીર્થનો આટલો મોટો મહિમા છે પણ મહિમા સાથે સ્નાન કરવું ને એ મહત્વનું છે મહિમા જયારે જતો રહે છે ને મહિમા જયારે નાબૂદ થઈ જાય છે ને ત્યારે તીર્થ એના માટે તીર્થ રહેતું નથી એક સરસ વાત આવે છે આશિત ભગત સાંભળજો તે સમયે મુક્તાનંદ સ્વામીએ શ્રીહરીને કહ્યું હે નાથ આપે અહીંયા આવી સ્નાન કરીને આ સરોવરને ધન્ય કર્યું છે આ સરોવર આજે મહાતીર્થ બની ગયું છે માટે પ્રભુ આ સરોવરમાં જે કોઈ સ્નાન કરશે એના મહાપાપ હશે તો પણ બળી જશે ત્યારે શ્રીહરિએ ફરીને કહ્યું મુક્ત મુનિ તમે સાંભળો જીવ અત્યંત પાપથી ભર્યો છે પાપોથી ક્યારે છૂટી શકે એમ છે જ નહીં અને ભરેલો છે એટલા માટે તો ભટકે છે માટે આ દુનિયામાં આવ્યો છે સંપૂર્ણ જો થઈ જાય તો ભટકે શા માટે એક ભગવાન એવા છે પોતાની ઈચ્છાથી આવે છે ભગવાન એક મોટા પુરુષ એવા છે જેને ભગવાન બીજા જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી પર મોકલે છે બાકીના બધા જીવો કર્મના બંધનને લઈને પૃથ્વી ઉપર આવ્યા છે કંઈક ને કંઈક રાગ દ્વેષ કંઈક ને કંઈક પાપ કર્મો એને લઈને આવ્યા છે એટલા માટે ભટકે છે દુઃખી થાય છે શ્રીજી મહારાજની આ નાની વાત એટલી પ્રેરણાદાયી છે સાગરની વાત સાંભળીએ પાપ તે હે જો છૂટન ઉપાયા व्यास ग्रन्थ मे बहुत लिखाया पापते हे जो छुटन उपाया व्यास ग्रन्थ मे बहुत लिखाया पुरत कर्म करने कु किए ओ पुरत कर्म करने कु किए ओ કવુ દેન તેન સે પાર લિયેવું કવુ દેન તેન સે પાર લિયેવું જીવ પાપ થી ભર્યો છે આપ મેળે પાપ માંથી છૂટી શકે એમ છે જ નહીં એ પાપ થી છૂટવાના ઉપાયો વ્યાસજીએ જીએ ગ્રંથો માં ઘણા લખ્યા છે તેમાં પાપ માંથી છૂટવાના ઉપાય પૂર્ત કર્મ કરવાનું કહ્યું છે પૂર્ત કર્મ કરીને જીવ પાપમાંથી મુક્ત થાય છે પૂર્ત કર્મ એટલે શું તળાવ વાવ કુવા ટૂંકમાં જીવને પાણીની વ્યવસ્થા થાય જીવ પ્રાણી માત્રને પાણી મળી રહે એવી સગવડ કરવી તે પૂર્ત કર્મ કહેવાય મૂંગા પશુઓને પાણી મળી રહે પંખીઓને પાણી મળી રહે મનુષ્યોને પાણી મળી રહે આવી વ્યવસ્થા કરવી ટૂંકમાં પરોપકાર परहेत सरेस धर्म नहि भाये सम नहि अधमाय अष्टादशपुराणेषु व्यासस्य वचनं द्वयम् परोपकाराय परोपकारः पुण्याय पापाय परपीडनम् ભગવાન વ્યાસના વચન છે વ્યાસજીએ ચર્ચા કરી અનંત પ્રકારના પુણ્યો શાસ્ત્રમાં કહ્યા છે કયું પુણ્ય કરવા જેવું કયો ધર્મ આચરવા જેવો કયું કાર્ય કરવા જેવું કરવાની ઈચ્છા થાય પુણ્યની ઈચ્છા થાય ધર્મની ઈચ્છા થાય કયો ધર્મ શ્રેષ્ઠ કયું કાર્ય શ્રેષ્ઠ ભીખુ દાદા અદ્ભુત વાત છે હા અષ્ટાદશ પુરાણેશું વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારા પુણ્યાય પાપાય પરપીડનમ કોઈકનું ભલું થાય એવું કામ કરવું એનાથી મહાન કોઈ ધર્મ નથી કોઈ કર્મ નથી અને કોઈક સત્કાર્ય નથી જેનાથી કોઈકનું અહિત થાય એના જેવું બીજું કોઈ પાપ નથી કોઈ કર્મ નથી આપણા લોકમાં ઘણી બધી વાતો એવી હોય છે જે આપણે સાંભળીએ છીએ પણ શાસ્ત્રમાં એવી નથી હોતી ટૂંકમાં સમયે સમયે એ વાતમાં કંઈક ટ્વિસ્ટ થયું છે કંઈક પરિવર્તન આવ્યું જેમ કે એક વાત હમણાં હોળી ગઈ મને એક માણસે પ્રશ્ન એવો પૂછ્યો દાદા બે દિવસથી ચક્કર ખાય મારું મગજ મને કહે કે સ્વામી હોળી ઉત્સવ કેટલા વર્ષોથી ઉજવાય છે મારે જાણવું છે હું તો ચક્કરમાં ચડી ગયો દાદા હા બે દિવસથી તમને બધા શ્રોતાને હું હેલ્પ માટે પ્રાર્થના કરું છું તમને જો રેકોર્ડ મળે કે હોળી ઉત્સવ પૃથ્વી ઉપર કેટલા વર્ષોથી ઉજવાય છે તો મને કહેજો ક્યારે હિરણ્યા કશીપો થયો કેટલા વર્ષો પહેલા ભગવાન રામ પહેલાની વાત ત્રેતાયુગ પહેલાની ઘટના સતયુગની ક્યારે હિરણ્ય કશીપુ થયો અને ક્યારે હોલિકા બેન હતી અને ક્યારે પ્રહલાદ બચ્યો કેટલા વર્ષો બોલો આંકડો મળે એવો નથી દાદા હા તમારી જ જરૂર હતી આમ તો જો કે આવા જવાબ માટે મારું મારું કામ નહીં આમાં શાસ્ત્ર આમાં તો શસ્ત્ર જ ચાલે અઘરો પ્રશ્ન છે પણ એને ધન્યવાદ આપીએ કે આપણને એક ચાલો વિચારવાનો અવસર એને આપ્યો આવી વાત કોઈને પણ વાત અમારે ચાલતી હતી વાતનો મુદ્દો એવો હતો આપણે ત્યાં લોક લોકોક્તિ એવી છે કે ભાઈ હોલિકા એટલે હિરણ્ય કશીપુની બેન એને બોલાવીને એની પાસે વરદાન હતું અગ્નિમાં સળગે નહીં હિરણ્ય ને દીકરાને મારી નાખવા માટે કાવતરું કરવું છે તું આને ખોળામાં લઈ સળગતી બેસી જાજા હોલિકા બેઠી કહેવત છે કે પવન આવ્યો ઉડી ગઈ પ્રહલાદ ઉપર પડી એટલે પ્રહલાદ હોલિકા મરી ગઈ આવી છે ખબર છે ને તમને પણ ખરેખર શાસ્ત્રોમાં એવી વાત નથી દાદા ક્યાંય શાસ્ત્રોની મૂળ વાત એવી છે હોલિકા જયારે બેઠી પ્રહલાદની ભક્તિ એવી મહાન હતી એનું તપ એવું મહાન હતું કે હોલિકા સળગવા લાગી બળવા લાગી એને બ્રહ્મા થકી વરદાન સરસ્વતી થકી વરદાન મેળવેલું પ્રાર્થના કરી દેવી હાજર થઈ દેવી તારા શું હું સળગું છું બળવું છું અને ત્યારે શારદાએ કહ્યું કે દુનિયાનું કોઈ પણ વરદાન કોઈકના રક્ષણ માટે કોઈનું હિત થાય એના માટે હોય છે દેવોનું આપેલું આ વરદાન એ તે કોઈકની પ્રાણ લેવા માટે વાપર્યું એટલા માટે તારું વરદાન પૂરું થયું અને તારી જગ્યાએ વરદાન અત્યારે પ્રહલાદને મેળવું છે માટે પ્રહલાદ બચશે ધર્મ નહી ભાયે પર પેડા નહી અધમાય એટલા માટે હું કહું છું વેદોને વાંચવા એના કરતા પણ કોઈકની વેદના વાંચવી અઘરી છે આજે ઉત્તર ભારતમાં આટલી બધી ગાયો કપાય કેટલી ગાયો સાંભળીને આપણા થઈ જાય કેવી રીતે કપાય છે આટલી બધી આખી દુનિયામાં બિગેસ્ટ મીટ એક્સપોર્ટર કન્ટ્રી ઇન્ડિયા છે જે ભગવાનનો દેશ છે ગાયોનો દેશ છે ગંગા ને ગોપીનો દેશ છે દુનિયાનો બિગેસ્ટ મીટ એક્સપોર્ટર ખાલી આપણે વાતો કરી છે ખાલી આપણે વાતો કરી છે જાણે એમ લાગે સંવેદના ખલાસ થઈ ગઈ એટલા માટે હું ક્યારેક ક્યારેક સાંપ્રત સમયની થોડી વાત તમને કરું છું ઘણી વાર સ્વામી હવે આપણે ક્યાં જોવાનું આપણે કલ્યાણ કરીએ ભલા માણસ એમ કલ્યાણ નથી થવાનું બોલવાથી થવાનું જ કલ્યાણ કોઈકની વેદના કોઈકની પીડા એ આપણને પીડા નથી આપતું તો સમજી લો આપણી અંદર કાળજું નથી આપણી અંદર એટલી કોમળતા હજી નથી આવી કે આપણે ભગવાન સુધી પહોંચી શકીએ સંત અને ભક્ત એ છે 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 ને માખણ કરતા પણ જેનો સ્વભાવ હોય એ સંત કેટલી સરસ મહારાજે વાત કરી પૂર્ત કર્મ કરવાથી પાપ કર્મમાંથી મુક્તિ મળે છે આવું વ્યાસજીએ કહ્યું છે એટલે કે પરોપકાર સંબંધી કોઈ પણ કાર્ય કરો એનાથી પાપમાંથી મુક્તિ મળે છે અનેક શાસ્ત્રોની કથાઓ છે ટૂંકમાં એક નાની વાત મને યાદ આવે તમને કરી દઉં આપણા ઇતિહાસમાં આવી ઘટના નોંધાણી છે જુદી જુદી રીતની ઘણી જગ્યાએ અલગ અલગ મળે છે એક સારા વિદ્વાન પવિત્ર બ્રાહ્મણ પુત્ર બનારસ કાશીમાં ભણી પાછા ઘરે આવે ઉંમર થઈ છે વિદ્યા પ્રાપ્ત કરી છે માતા પિતા ઘણા સમયથી સમાચાર મોકલતા હતા ખબર છે કે હું ઘરે જઈશ એટલે લગ્ન ગ્રંથિથી જોડાવાનું છે રસ્તો ઘણો લાંબો હતો રસ્તામાં રાત રોકાયા છે ધર્મશાળામાં ઉતર્યા છે વિદ્વાન છે પવિત્ર બ્રાહ્મણ છે સંધ્યાવંદન કરીને ઉભા થાય સંધ્યાનો સમય છે એકાંત છે ગામની બહાર એ ધર્મશાળા એમાં સંધ્યા કરીને ઉભા થઈ અને એને એક દ્રશ્ય જોયું ચાર રાક્ષસી પુરુષો જોયા પવિત્ર બ્રાહ્મણ હતા ડર્યા નહીં ખબર પડી ગઈ એના શરીર જોઈને આવા ભયંકર દીદાર જોઈને નક્કી આ જમદૂત હોવા જોઈએ હાથમાં પાણી લીધું વૈદિક મંત્રો બોલ્યા અને મારી કોણ છો ભાઈ તમે અમે યમદૂત છીએ શા માટે આવ્યા છો યમદૂત જોડે વાત કરી શા માટે આવ્યા છો આ ગામમાં એક માણસ એનું મૃત્યુ થઈ રહ્યું છે એટલે મેં ઉપરથી ધર્મરાજાનો સંદેશ લઈને એનો પ્રાણ લેવા આવ્યા છે નરકમાં લઈ જવા આવ્યા છે એમ તમે રોજ આ રીતે ફરો અમારું કામ જ શું ઉપરથી જે ચિઠ્ઠી મળે ગામમાં જવાનું યુવાન થી રહેવાનું નહીં એને પૂછી દીધું તો તમે મને એક વાત કેશો મારે ક્યારે કેવી રીતે મરવાનું છે એ તમને ખબર જ હશે ને પેલા યમદુ તો હસ્યા ભાઈ મૃત્યુને જાણવામાં મજા નથી ઇઝ અનસર્ટેનલી છે છે જ જ થવાનું તમે રડશો કે હસશો હસો ગામ કેવું સરસ લખ્યું તમે ગમે ત્યાં હસો આવવાનું જ છે પણ આ બ્રાહ્મણે જીદ કરી મંત્રો દ્વારા એને યમદૂતોને ઉભા રાખેલા બાંધી દીધા હતા એટલે ધર્મરાજાના પેલા દૂતો બોલ્યા તારે જાણવું જ છે ને સાંભળી લે એ લોકો પાસે તો ચિત્રગુપ્ત સાથે ડાયરેક્ટ વાત કરવાની વ્યવસ્થા હોય ને દિવ્ય રૂપે ફોનથી ચિત્રગુપ્તના ચોપડાના આધારે તારું લગ્ન થશે પહેલો જ દિવસ હશે અને તે દિવસે તું તારી પત્નીને પહેલા દિવસે મળવા જઈશ તમે ભેગા થાવ એ પહેલા અમારા ચારમાંથી આ ત્રીજા નંબરનો સર્પ બનીને આવવાનો છે અને તમારા જમણા પગના જમણા અંગૂઠે ડંખ મારશે એટલું કાતિલ ઝેર હશે કે તમે તમારી પત્નીનો સ્પર્શ કરો એ પેલા તો પ્રાણ નીકળી જશે આ બ્રાહ્મણના રૂવાડા ઉભા થઈ ગયા કાશીથી ઉતાવળ થી શા માટે નીકળ્યો છે પરણવા માટે માતા પિતાના સમાચાર એવા છે લગ્ન ગ્રંથિ જોડાવાનું છે ડરી ગયો ઘરે જઈશ મા બાપ મને પરાણે પરણાવશે મૃત્યુ તો કોને પસંદ છે ના પાડીશ તોય પરણાવશે એના કરતા બહેતર છે જવું જ જ નથી એ ગામમાં રહી ગયો વિદ્વાન હતો આજીવિકા તો ચાલે કર્મકાંડ કરાવે બે સારી વાત કરે થોડું ઘણું જ્યોતિષ જાણે વાત ફેલાવા લાગી ગામના માણસો આવવા લાગ્યા દાન દક્ષિણા વિગેરે અનેક પ્રકારની ભેટ સામગ્રી લઈને એની આજીવિકા પણ ચાલે વસ્ત્ર વગેરે મળે અન્ન જળ મળે વાત ફેલાણી ગામના અતિ ધનાઢ્ય રાજા જેવા નગરશેઠ ત્યાં સુધી નગરશેઠે બોલાવી એનું સન્માન કર્યું તેજસ્વી યુવાન વિદ્વાન પ્રકાન્ પંડિત આવા બ્રાહ્મણને પેલા નગરશેઠે પોતાના નગરમાં જ મોટો એક મહેલ હતો એની અંદર ઉતારો આપ્યો રાજ પૂરોહિત તરીકે જોડે રાખ્યો એને એક ને એક દીકરી દીકરીને જીદ કરી એ લગ્ન કરવા માટે કેટલા સમયથી શોધતી હતી પણ યોગ્ય પાત્ર મળતું નહોતું એણે એક દિવસ પિતાને કહ્યું પિતાજી આ બ્રાહ્મણ સાથે મારું મન માન્યું છે જો તમે છૂટ આપો તેની સાથે લગ્ન કરું ને પણ થયું કે આના જેવો સુપાત્ર ક્યાં મળે ઘરે જમવાનું રાખ્યું બ્રાહ્મણને જમવા બોલાવ્યો જમતા જમતા ચાલુ જમતા જમતા બ્રાહ્મણને વાત કરી કે અમારી દીકરીએ તને પસંદ કર્યો છે તમારે ના નથી પાડવાની એનું પાણી ગ્રહણ કરવાનું છે હાથમાં કોળિયો તો નીચે પડી ગયો બ્રાહ્મણ કંઈ બોલી શક્યો નહીં એને ખબર પડી કે હવે આમ જાઓ જાવ મરવાનું ઠાકોરજીની ઈચ્છા છે ના કરતો રહ્યો પણ નગર કંઈ સાંભળ્યું નહીં લગ્ન લેવાઈ ગયા બધું નક્કી થઈ ગયું બધું ગોઠવાઈ ગયું ધુમાડે બંધ આખું ગામ જમાડી દીધું હા નગર શહેરની એક ને એક દીકરી પરણતી હોય શું જોવાનું પછી એટલી રંગે ચંગે દીકરીને પરણાવી આ બ્રાહ્મણને બીજું કોઈ આગળ પાછળ હતું જ નહીં એને કોઈને પોતાના માતા પિતાના નામની કે ગામની કોઈ ઓળખ આપી જ નહોતી નગર શેઠે પોતાના ઘરમાં ઘર સમય તરીકે રાખવાનું નક્કી કર્યું એક મોટો આલિશાન બંગલો એ પણ આપી દીધો સુપ્રત કર્યો લગ્ન પૂરું થયું સાંસારિક વ્યવસ્થા પ્રમાણે આને પણ હવે એ બંગલામાં જ રહેવું પડે અને આ બંગલામાં પ્રવેશ કરે છે લગ્ન પૂરું થયું છે જઈ રહ્યો છે કહેવાય છે એક એક પગથી આ ચડતો જાય વિશ્વાસ છે કે આ એક એક ને આ મૃત્યુના પગથી આ ચડું છું હમણાં મારો કાળ આવી જ રહ્યો છે પગથિયા ચડે દરવાજા સુધી આવે દરવાજો ખોલે અને જ્યાં ખોલે ત્યાં તો સામે કાળો નાગ દોડતો જોયો ખરો આંખ બંધ થઈ ગઈ પણ હજી શું થાય શું ન થાય એ પેલા ઉપરથી એક બહુ મોટું વાસણ પડ્યું પડતાની સાથે પેલા કાળા નાગના ત્રણ ટુકડા થઈ ગયા આને કઈ થયું નહીં એટલો મોટો અવાજ થયો જાણે મોટું મકાન પડ્યું એવો આસપાસના માણસો દોડતા દોડતા ભેગા થઈ ગયા શું થયું શું થયું શું થયું મોટું વાસણ પડેલું કાળા નાગના ત્રણ ટુકડા અને આ બ્રાહ્મણને કઈ થયું નહીં અડધી રાત સુધી ચાલી બ્રાહ્મણને ઊંઘ ના આવી હું પહેલો દિવસ હશે લગ્ન નો પત્નીને મળવા જઈશ અને એ સમયે એક નાગ આવશે અને મને જમણા પગના જમણા અંગૂઠામાં ડંખ મારશે કાતિલ ઝેર એક ક્ષણમાં મારું મૃત્યુ કરશે બધી ઘટના ગોઠવાયા પ્રમાણે થઈ બધી ઘટના સર્પ મને મારવાનો હતો એની જગ્યાએ સર્પ જ મરી ગયો કુતુહલ થયું જિજ્ઞાસા થઈ હાઉટ પોસિબલ મૃત્યુનું મૃત્યુ થયું કેવી રીતે આ સીધ ભગત આ સત્ય ઘટના છે મારે તમને જે વાત કરવી છે ને પ્રારબ્ધને ક્યારેય બદલી નથી શકાતું પ્રારબ્ધ ઇઝ પ્રીડિસાઈડ પણ આપણા શાસ્ત્રો કહે છે ક્યારેક ગરીબની અતિ મોટી સેવા કરો ને ત્યારે પ્રારબ્ધ બદલી જાય છે બન્યું છે શું ગામ ધુવાડે બંધ છે આ છે આખા ગામના બધા જ પ્રકારના ઉત્તમ મધ્યમ કનિષ્ઠ હલકી જ્ઞાતિના માણસો પણ આવ્યા છે લગ્નમાં બધાને જમાય છે એમાં એક ઉતરતી જ્ઞાતિ સામાન્ય જ્ઞાતિની દીકરી એ ગર્ભવતી છે એના પેટમાં બાળક છે એ પણ આવી છે ને એને પ્રસૂતિની વેદના ઉપડી છે જમીનમાં આડોટતી આલોડતી ભૂમો પાડે છે પ્રસૂતિની પીડા બીજી બાજુ ભૂખ બીજી બાજુના બધા બધા માતા પિતા તો બાજુમાં રોકાય એની સહાય કરે કાળી ચીસ સાંભળી નગરસેઠની દીકરી જેના લગ્ન આજે જ થયા છે એકાંતમાં બેઠી છે એને સાંભળી ચીસો દયા આવી ગઈ અને એ દીકરીને જમાડ્યા જમાડવા માટે આ દીકરી ગઈ અને એ દીકરીને જમાડ્યા એને શાંતિ વળી અને ગરીબ દીકરીએ આશીર્વાદ આપ્યા બેન તારો ચૂડલો અમર થાય અખંડ સૌભાગ્યવતી ભવ એક સાથે બે પ્રાણ લેવાના હતા આજે એક સાથે બે મૃત્યુ થવાના હતા આ સ્ત્રી અને એના પેટમાં રહેલું બાળક એક સાથે બે બાળક આત્માઓ બચી ગયા એની દુઆ મળી પરિણામે આ સ્ત્રી એ બચી એને આશીર્વાદ લાગ્યા અને કહેવાય છે રાત્રે બ્રાહ્મણને ઊંઘ ના આવી મંત્રો દ્વારા એને ભગવાનને પ્રાર્થના કરી ધર્મરાજાને પ્રગટ કર્યા પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ થઈ શકે તમારી લખેલી બધી જ ઘટનાઓ સાચી બની ખાલી છેલ્લી ઘટના મને ડંખ મારવાની હતી એ સાચી ન પડી મને મારનાર એ જ મરી ગયો આવું કે બ્રાહ્મણને જીજ્ઞાસા હતી ધર્મરાજે કહ્યું વિપ્ર તારું મૃત્યુ નક્કી હતું પણ તારા મૃત્યુની બે ઘડી પહેલા તારી પત્નીએ આટલું મહાન એક પુણ્યનું કાર્ય કર્યું એક આત્મા મરવાનો હતો એને બચાવી લીધો એના પુણ્યના પ્રતાપે તારું મૃત્યુ પણ અટકી ગયું પરહિત સરેસ ધર્મ નહીં ભાય કોઈક નું ભલું થાય એ મોટા મોટું સત્કર્મ શ્રીજી મહારાજ પાપ થી છૂટવાના ઉપાય બતાવે છે એક પરોપકાર પાપ થી છૂટવાનો ઉપાય છે સાંભળજો હજી બીજું બહુ સરસ વાત કરે છે જી કે પાપ છૂટ નહીં કાજા તીર્થ વ્રત બહુ કીને સાજા જીયકે પાપ છૂટ નહીં કાજા પાપ થી છૂટવા માટે તીર્થ વ્રત બહુકીને હે સાજા એના માટે તીર્થો છે વ્રત છે બધા રસ્તા છે તીર્થ કરવાથી પાપ ઓછા થાય વ્રત કરવાથી પાપ ઓછા થાય પણ સબસે તુમારો જોગ હી ભારી તરત પાપ છૂટે નર નારી હે મુક્તાનંદ સ્વામી પરંતુ આ બધા સાધનો કરતા તમારા જેવા સાધુનો યોગ થઈને એ તુરંત જીવને પાપમાંથી છોડાવનારો છે સાધુનો યોગ વાત કરી હતી છત્રાસા ગામના દરબાર પાપી હતા સુતેલા દેખાણા સ્વપ્નમાં ભાગ્યા પરસેવે રેબઝેબ થઈ ગયા સ્વપ્નમાં અને એમાં જુનાગઢનું મંદિર દેખાણું મંદિરની અંદર ગયા સ્વપ્નમાં અને સામે ગુણાત્યાનંદ સ્વામી જોયા જોતાની સાથેને હાસ થઈ અને પાછું વળીને જોવે એમના દૂધ ગાયબ આટલું દ્રશ્ય થયું ઝબકારાની અંદર અને હાશ થઈ એટલે પથારીમાં બેઠા થઈ ગઈ આંખ ખુલી ગઈ કઈ હતું નહીં યમુના દૂત નહીં મંદિર નહીં સ્વામી નહીં બધું અંધારું આખું શરીર પર સેવે રેપ છે ડરી ગયા કે મેં કાળા કર્મ એવા કર્યા છે કે આવા જમડા આવશે અને પાછળ પડશે થાશે શું મારું પણ જાગી ગયો હા માણસ ઘનશ્યામ દાદા જાગી ગયો હવે ઊંઘું નથી ઉઠ મુસા કયું ગામ હશે કયા સ્વામી હશે બધાને પૂછે આવું મંદિર જોયું કે એમાં વાત સાંભળી એ બાજુમાં જુનાગઢમાં આવું મંદિર છે તમે જેવું વર્ણન કરો છો આ લાલ કપડા સાધુ આ માથે પાઘડી બાંધી હોય આવા સાધુ ત્યાં મળે છે

અને હું એમના દૂધ થી બચી ગયો મેં નક્કી કર્યું કે હવે આ જીવન જ્યાં સુધી પ્રાણ રહેશે સાધુ નો સમાગમ જીવને તત્કાળ પાપમાંથી છોડાવે છે આવું કહીને ધર્મકુમાર શ્રીહરિ તત્કાળ ઉઠ્યા આવીને પાછા હાથી ઉપર બેઠા મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બંને ચામર કરવા માટે બેઠા ખુશાલ ભટ્ટ કહેવાય છે તેમણે શ્રીહરિના ઉપર છત્ર ધર્યું છત્ર ઝરિયાની અને મોતી ઝડિત હતું વાદળામાં વીજળી ઝબુકે એમ ઝગમગતું હતું અનંત પ્રકારના વાજિંત્ર વાગતા હતા શ્રીહરિની સવારી નગરના કોટને દરવાજે આવી ડંકાને નેજા આગળના ભાગમાં ચાલતા હતા ચોપદાર નેકી પુકારતા હતા તેની ઘણી જ શોભા જણાતી હતી સંતો વેદસ્તુથી બોલતા હતા અનેક હરિભક્તો ધોળના કીર્તન ગાતા હતા શ્રીહરિના નામ વિના મુખથી બીજું કાંઈ કંઈ બોલાતું જ નહીં આ પ્રમાણે શ્રીહરી શહેરમાં પધાર્યા શ્રીહરિની અલૌકિક રીત દેખીને નરનારીઓ શ્રીહરીને વારંવાર પૂજતા હતા શ્રીહરીને ધર્મના પુત્ર સમજીને લોકો સોનાના ફૂલ અને મોતીના થાળ ભરી ભરીને વધાવતા હતા શ્રીહરિએ પોતાને ઉતારે પધાર્યા ત્યાં હાથથી ઉપરથી નીચે ઉતર્યા આવીને સિંહાસન ઉપર બેઠા તે વખતે રસોઈ તૈયાર થઈ ગઈ હતી વિપ્ર નાના ભાઈ શ્રીહરિને બોલાવવા આવ્યા શ્રીહરી ઘણા પ્રેમથી જમવા ઉઠ્યા જગતના આધાર શ્રીહરીએ ઘરેણાં વસ્ત્રો ઉતારી નાખ્યા એક પિતાંબર પહેર્યું હતું બીજું સુંદર પિતાંબર ઓઢી લીધું જ્યાં સોનાનો બાજોટ હતો ત્યાં આવીને શ્રીરી બેઠા મુકુંદ વર્ણિયા આવીને શ્રીના ચરણ ધોયા તે દિવસ જેતલપુરના વિશલ નગરા નાગર ગંગાબાઈ ની રસોઈ હતી તેણે ઘણી જાતના ભોજન બનાવ્યા હતા નાગરે બનાવેલી રસોઈ જેવી બીજા કોઈની રસોઈ હોય નહીં તે રસોઈના થાળ ભરી ભરીને નાના ભાઈ શ્રીહરીની આગળ તત્કાળ લાવ્યા ગણપતરામ પણ થાળ ભરીને બીજી રસોઈ લાવ્યા તે બધું શ્રીહરી આગળ પધરાવ્યું તે ભોજનને ને દેખીને શ્રીહરી ઘણા રાજી થયા લાડુબા બહેનોને બોલાવીને શ્રીહરીએ કહ્યું સાવધાન સાંભળો હવે પૂજ્ય ગુરુજી ઘણી વાર આ કથામાં વાત કરે છે એ જ વાત સાગર થોડી જુદી રીતે આવે છે સાંભળજો હા બહુ સરસ આ વાત ગુરુજી જે કહે એ જ વાત છે એનો એક ભાગ છે ખાલી શ્રી હરિએ જીવબા લાડુબાને કહેવડાવ્યું કહેવડાવ્યું સોરી કહીને કહેવડાવ્યું એટલે દાદા તમે થોડું તમે આ ગંગાબાઈની પાસેથી તેમના જેવી રસોઈ બનાવતા શીખી લો તમારી પૂજાના લાલજી દિવસમાં બે વખત તમારા હાથનો થાળ જમે છે પોતે અપાર ત્યાગ પાડવો પણ લાલજીની સેવા કરનારા બુદ્ધિમાન સેવકે તો બધું બનાવવું જોઈએ જીવબા લાડુબા ત્યાગ રાખતા એટલે ત્યાગીના જેવી રસોઈ કરતા હાવ લુખી સુખી ફિક્કી મહારાજ કે તમે બે વાર થાળ બનાવી ભગવાનને જમાડો છો ત્યાગ પોતા માટે બરાબર છે પછી ભગવાનને પણ ત્યાગી કરી દઈએ તો જો આપણા સંતો ત્યાગ રાખે પણ મહારાજને પીવડા મહારાજને તો સોનાનું સિંહાસન ને સોનાના ઘરેણા ને નહીં ઘનશ્યામ દાદા સવારે ગરમા ગરમ નાસ્તો અને બપોરે અડદિયા અને ચાર વાગે પાછો મેવો અને સાંજે પણ પાછા સરસ મજાનો ગરમા ગરમ થાળ ને રાત્રે પાછો પાંચ વાર ઠાકોરજી નો થાળ પછી આપણે કહ્યું મહારાજ આપણે જેમ યથા દે તથા દેવે આમ કરી દઈએ તો સેવાની શું રીત હોવી જોઈએ ભગવાનને પ્રગટ માનીને કેવી રીતે સેવા કરવી એનો વિવેક સેવા કરનારા બધા માટે તમે કે અમે જે ભગવાનની સેવા કરે છે થાળ કરે છે પૂજા કરે છે બધા માટે તમે ભગવાનને પર થકી પણ પર માનો છો માટે સુગ્ન એવા તમારે ભગવાન અર્થે આવી રીતે શીખીને રસોઈ કરવી ગંગાબા એટલા પ્રેમી હતા શ્રીજી મહારાજ માટે રસોઈ બનાવતા અને મહારાજની જોડે ક્યાંક જવાનું હોય તો જોડે જાય માથા ઉપર સગડી રાખે એટલા માટે કે શ્રીજી મહારાજ જ્યાં જમવા બેસે ત્યાં રસોઈ ટાઢી ન થઈ જવી જોઈએ સગડી પાછી એમાં અંગારા સળગતા હોય કારણ કે જૂના સમયની સગડીને સળગાવતા વાર લાગે અંગારા સળગતા હોય એવી સગડી હોય માથે મૂકેલી હોય જ્યાં મહારાજ બેસે જમવાનો સમય થાય એટલે સળગતી સગડી ઉપર વધુ વસ્તુ મૂકી ગરમા ગરમ કરી અને ફટોફટ મહારાજને જમાડે આવો અદભુત પ્રેમ ગંગાબાનો હતો રામાનંદ સ્વામીના શિષ્ય હતા શ્રીજી મહારાજને તુકારે બોલાવતા દીકરા તારે ખાવું છે આમ કેતા એકવાર શ્રીજી મહારાજ રામાનંદ સ્વામી દર્શન દીધા અને ઠપકો આપ્યો તું ભગવાનને તુકારે બોલાવે છે એટલે ગંગામાએ પછી બદલ્યું હાથ જોડે મહારાજ આપ આપજમાડશો શ્રીજી મહારાજ ઉદાસ થઈ ગયા બોલવાનું બંધ કરી દીધું ગંગામાં અરે ગાંડી તમે અમને તુકારે બોલાવો એ જેવું મીઠું લાગે છે એવા હાથ જોડીને બોલાવો મીઠું નથી લાગતું પણ તમારા ગુરુએ કીધું છે રામાનંદ સ્વામીએ ગુરુ મહારાજ જે વાત કરી પણ સાચી છે એમણે જે વાત કરી સાચી છે

પૂજામાં થઈને તમારા હાથના થાળને ભગવાન જમે છે માટે આવી રીતે બનાવજો પછી ગંગાબાઈ તેઓને એવીને એવી રસોઈ કરવાનું શીખવવા લાગ્યા શ્રીહરી પાંચ દિવસ રહ્યા તેટલા સમયમાં ગંગાબાઈએ બહેનોને એવી રીતની રસોઈ શીખવી દીધી બંને બહેનો પણ મહાસમર્થ હરિભક્ત હતા ભગવાનને માટે જેવું ગમતું હોય તેવું જ એ બંને કરનારા હતા ગંગાબાઈનો સરસ થાળ હતો તેને દયાળુ શ્રીહરી પ્રેમથી જમ્યા શ્રીહરિએ જમી રહ્યા પછી બંને હાથ ધોયા મુખકમળ ધોયું જળપાન કરીને મુખવાસ લીધો આખા ચોકમાં રંગોળી પુરાવી કેળના સ્તંભ રોપીને બગીચો બનાવ્યો હતો સંતો ને જમવા માટે બેસાડ્યા શ્રીહરી પીરસવા માટે આવ્યા સંતોની પંગતમાં ભોજન પીરસીને પછી દરબારોની પંગતમાં પીરસવા માટે આવ્યા ભોજનને પીરસતા પીરસાતા દેખીને દરબારો તેના નામ પૂછ્યા જેનું નામ ક્યારેક કાનથી સાંભળ્યું જ ન હોય એવા પ્રકારના ભોજન દેખીને દરબારો તો ગુલતાન થઈ ગયા અને ભાવથી જમવા લાગ્યા સંતો જ્યાં સુધી જમ્યા ત્યાં સુધી શ્રીહરિ વારંવાર પીરસતા રહ્યા બાસુંદી અને શ્રીખંડ નું નામ પણ વારંવાર લેતા હતા અને સંતોને ને પીરસતા હતા સંતો જમી રહ્યા છે એમ સમજીને શ્રીહરિએ હાથ ધોયા સુખદાયક શ્રીહરિએ આજે ઘણો પરિશ્રમ કર્યો હતો તેથી સુખપૂર્વક પોઢી ગયા એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ શ્રી શ્રીહરિએ શ્રીનગરમાં ફૂલદોળનો ઉત્સવ નિમિત્તે કાકરિયામાં સ્નાન કર્યું એ નામે એકસો ને છઠ્ઠો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય